ખેડૂતની વાતો કરતા સરકારના રાજમાં જ ખેડૂતોને પાયમાલ કરી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ડભોઈ નગરમાં સીસીઆઈ દ્વારા ખેડૂતોનો કપાસ ન ખરીદતા ખેડૂતોએ આજરોજ હલ્લાબોલ મચાવ્યો હતો. ખેડૂતના સીધા આક્ષેપો કે વેપારીઓનો કપાસ લેવાય છે જ્યારે ખેડૂતોના કપાસ લેવાતા નથી. ડભોઈ પંથકમાં સીસીઆઈ દ્વારા ખેડૂતોનો કપાસ ન લેવાતા ખેડૂતો હાલ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા છે. એક બાજુ ચાલુ વર્ષે તો હવામાને વારંવાર પોતાની કરવટ બદલતા ખેડૂતોને પણ ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન કુદરતે પહોંચાડ્યું છે, જ્યારે બીજી બાજુ સરકારનું જ અંગ ગણાતી સીસીઆઈ દ્વારા પણ ખેડૂતોને માર મારવામાં આવી રહ્યો હોય તેવી અનુભૂતિ ડભોઈ પંથકના ખેડૂતોને હાલ થઈ રહી છે. હાલ છેલ્લા કેટલાક સમયથી સીસીઆઈ દ્વારા સરકારે નિયત કરેલ ટેકાના ભાવ મુજબ કપાસની ખરીદી કરવાના શ્રી ગણેશ તો કરી નાખ્યા છે, પરંતુ સીસીઆઈના સ્થાનિક અધિકારીઓ વેપારીઓની મિલીભગતને લઈ કાં તો ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે, કાં તો ખેડૂતો સાથે મોટામાં મોટો અન્યાય થઈ રહ્યો હોવાની ખેડૂતોમાં બૂમો ઉઠવા પામી છે. કપાસનો નમૂનો લઈ ખેડૂતો આવેથી ચાલશે નાગાના અધિકારીઓ કરે. બીજા દિવસે ટ્રેક્ટર ભરી માલ ખાલી કરવા જાય તો કપાસ ખરાબ હોવાની વાત કરે. ખેડૂતને પરત મોકલવાની ઘટનાઓએ ડભોઈ પંથકમાં માજા મૂકી દીધી છે. ઘરનું ડીઝલ મજૂરી પણ ખેડૂતોને માથે પડતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સીસીઆઈના અધિકારીઓ દ્વારા ખેડૂતોનો કપાસ લેવાની આનાકાની કરી ધર્મધક્કા ખવડાવતા હોય આજરોજ વિપરીલા ખેડૂતોએ ભેગા ખાતે આવેલ જીને હલ્લાબોલ મચાવી દીધો હતો. ખેડૂતે કરેલા આક્ષેપો સીસીઆઈના અધિકારી સ્તર પર હાજર રહેતા જ નથી. ખેડૂતોનો માલ જોઈ વચકા કાઢી ખેડૂતોને વિલા મોડે પરત મોકલવામાં આવે છે, જ્યારે વેપારીને માલ ખેડૂત કરતાં પણ ખરાબ હોય તો તેને ખરીદવામાં આવે છે. કલાકો સુધી ભૂખે દર્શે બેઠેલો ખેડૂત નિરાશા લઈને ઘરે પરત ફરતો જોવા મળે છે. ટેકાના ભાવથી થોડા ઓછા રૂપે પણ ખેડૂતોનો કપાસ ખરીદે તેવી માંગ કરી છે. સીસીઆઈ દ્વારા કપાસ ખાલી કરવા આવતા ખેડૂતો માટે નથી પીવાના પાણીની વ્યવસ્થા કે ચાની વ્યવસ્થા. વહેલી સવારથી ખેડૂતો પોતાના કપાસ સીસીઆઈને જ વેચવા માટે આવીને તાપ તડકામાં ભૂખ્યા તરસ્યા ઊભા રહેતા હોય છે. ડભોઈ નગરમાં તો સીસીઆઈ દ્વારા આવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવતી હોવાના સુર પણ ડભોઈના ખેડૂતોમાં ઉઠ્યા છે. સીસીઆઈના અધિકારી વેપારીને માલ આપવાની ભલામણો કરી રહ્યા છે. ડભોઈ પંથકમાં વાયરલ થયેલ એક વિડીયોમાં ખુદ સીસીઆઈના અધિકારી સોલંકી ખેડૂતો જ્યારે કપાસ આપવા જાય છે ત્યારે સીધી લીટીમાં કહે છે કે તમારો કપાસ સારો નથી, તમે સુરેશભાઈને આ કપાસ વેચી દો. અને આ વિડીયો ડભોઈ નગરમાં વાયરલ થયેલો જોવા મળે છે, જેમાં સુરેશભાઈ એ કપાસના વેપારી છે ત્યારે ખેડૂતોનું કહેવું માત્ર એટલું જ છે કે સુરેશભાઈ જે ભાવ આપતા હોય એ ભાવ સીસીઆઈ આપે, અમે તો પણ માલ આપવા વેચવા તૈયાર છીએ. જે બારોડ છે, ડેશ ટીવી ડભોઈ.